नमस्ते खेडूत मित्रों, श्रीजी एज्युकेशन सेवा ट्रस्ट अने अरविंद मिलना सहयोग थी अपना गामडाओं में बीसीए नो प्रोजेक्ट चलावी रह्या छीए। तो आ बीसीए प्रोजेक्ट अंतर्गत खेडूत मित्रों ने अपने हालना समय में तालीम अने मीटिंगो आपता होईए छीए, परंतु अत्यारे लॉकडाउन ना समय में अपने लोग तालीम के मीटिंग अने रूबरू मळी शके तेम नथी। एटला माटे अमारो लोकोनो एक प्रयास छे के वीडियो द्वारा तमारा मोबाइल सुधी अमे पहोंचीए अने तमने योग्य माहिती अने मार्गदर्शन आपीए। खास अत्यारे ए जोवानुं छे के वावणी पूर्वेनी शुं काळजी आपणे खेडूत मित्रोए राखवी जोईए। तो वावणी पूर्वेनी तैयारीमां अत्यारे एटलुं करवुं जोईए, सर्वप्रथम तो आपणे जे पाक पूर्ण थयो होय एना एक थी दोढ महिना बाद जमीननो तपास माटेनो रिपोर्ट के सेम्पल तैयार करवुं जोईए। एटले के जमीननी लेबोरेटरी करावी जोईए। जमीननी लेबोरेटरी संपूर्ण थाय अने एना आधारे एनो रिपोर्ट जे आवे एना आधारे ज आपणे लोकोए भविष्यमां खातरनो उपयोग करवो जोईए। जमीन तपासनो मुख्य फायदो ए छे के आपणा खेतरमां कया कया तत्वो घटे छे अने कया तत्वो पूरता छे, तो आपणे भविष्यमां ए खातरनो पूरता खातर होय तो एनो उपयोग ओछो करता जे खातर घटे छे ए खातर वधारे आपणे उपयोग करी शकीए अने आपणा पाकने पूरतुं पोषण आपी शकीए। बीजुं के अत्यारे बीज पसंदगीनो खास समय हाली रह्यो छे, तो खेडूत मित्रो बीज पसंदगीमां घणी वखत मूंझाता होय छे, केम के अत्यारे अढळक कंपनीओ मार्केटमां होय छे, दरेक कंपनी पोतपोताना बियारणनी प्रचार प्रसार सारो करता होय छे। घणी वखत खेडूतो पोताना गाम के आबोहवा जोया वगर एकबीजाना जोया अने एकबीजानी देखादेखीमां बियारण खरीदी लेता होय छे। तो आ बियारण एवुं न खरीदता आपणे लोकोए खास ए काळजी राखवी के बीज पसंदगी हंमेशा आपणा गाममां आपणे आ जमीनने अने आपणा गामनी आबोहवाने माफक आवे एवुं ज बीज खरीदवुं, जेथी करीने आवनारुं वर्ष आपणुं निष्फळ न जाए। बीजू खास के बीज हमेशा सरकारे जे मान्यता आपेली कंपनीओ होय एमनुं ज खरीदवानो आग्रह राखो। घणी वखत ले बीजू खेडूत मित्रोए खास ए જોવું જોઈએ કે આવનારા વર્ષમાં આપણે જો શક્ય હોય તો 3x1નું વાવેતર કરીએ, એટલે કે નવો અભિગમ છે 3 ફૂટનું પાટલું અને 2 છોડ વચ્ચે 1 ફૂટની જગ્યા, એટલે કે તમારા જે હાલમાં તમે 5 કે 6x1.5 કે 2 ફૂટનું વાવેતર કરો છો એટલી જ જગ્યામાં છોડની સંખ્યા ડબલ થઈ જશે, એટલે કે આપણું ઉત્પાદન વધી જશે। બીજું કે નવેમ્બર આસપાસ આ કપાસ પૂર્ણ થઈ જતો છે, 3x1 જે બિયારણ વાવવામાં આવે એ વહેલી પાકતી જાત હોય છે, એટલે કે નવેમ્બર આસપાસ એ પાકની સારામાં સારી 1 થી 2 વીણી આવી જતી હોય છે। એટલે મોટો ફાયદો એ છે કે આપણે એક સિઝનમાં કે ચોમાસુ સિઝન પૂર્ણ થાય અને શિયાળુ સિઝન શરૂ થાય એ પહેલા આપણો કપાસનો વાવેતર પૂર્ણ થઈ જાય। બીજો મોટો ફાયદો એ છે કે નવેમ્બર માસ પછી ગુલાબીયળ આવવાનો આંતક વધી જતો હોય છે, દરેક ખેડૂત મિત્રોને ખબર છે દિવાળી પછી આપણે ગુલાબીયળ વધી જતી હોય છે, કપાસમાં સડવાનો પ્રશ્ન વધારે આવે છે, ચોમાસામાં જે ગુલાબીયળ આવે છે એ એટલું બધું નુકસાનકારક હોતી નથી। તો નવેમ્બર ડિસેમ્બરમાં જે પાક પૂર્ણ થશે તો એમાં જે નવેમ્બર ડિસેમ્બર બાદ જે ગુલાબીયળનો આંતક આવે છે એ આપણને નહીં આવે, એટલે ગુલાબીયળથી પણ આપણે બચી શકશું। બીજું પાયાના ખાતરની વાત કરીએ તો ખાતરમાં પણ ઘણી વખત ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય છે કે ગામડાઓમાં લેભાગુ તત્વો ખાતર વેચવા માટે આવતા હોય છે, ઘરે ડીએપી કે વગેરે વગેરે અલગ અલગ નામના ખાતર ઘરે આવીને નાખી જતા હોય છે, તો ખેડૂત મિત્રો એવા ખાતરથી બચવું જોઈએ, કારણ કે એ ખાતરમાં કાંઈ લાંબા તત્વો કે કોઈ બીજા પોષક તત્વો હોતા નથી અને ખેડૂતો એમાં ભરમાઈ જાય છે અને પોતાના પૈસાનું પાણી થાય છે। તો ખાસ ખેડૂત મિત્રો યાદ રાખવું કે ખાતર હંમેશા પોતાના જ ગામની સહકારી મંડળી હોય અથવા તો નજીકના જીએસએફસી એટલે અથવા જીએનએફસી અથવા ઇફકો અને મહાધન આવી સારી કંપનીઓના ડેપો જ્યાં હોય સરકાર માન્ય જેમને માન્યતા મળેલી હોય ડેપો હોય વિક્રેતા એમની પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે એ દરેક ખાતર વિશ્વાસુ અને આપણે વર્ષોથી વાપરતા આવીએ છીએ, તો આવા જ ખાતર વાપરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ। કેમ કે એમાં જે કાંઈ ખાતર ઉપર થેલી ઉપર જે કાંઈ તત્વો લખેલા હોય છે એ તત્વો અંદર પૂરતા હોય છે અને એ આપણને આવતા વર્ષે ઉત્પાદનમાં પણ ફાયદો થાય છે। બીજું શક્ય હોય ત્યાં સુધી ડીએપીની જગ્યાએ એસએસપી ખાતર વાપરવાનો આગ્રહ રાખીએ, કારણ કે એસએસપી ખાતરમાં કેલ્શિયમ અને સલ્ફર આપણને વધારાનું મળે છે અને ડીએપી ખાતરમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન હોય છે, જ્યારે એસએસપી ખાતરમાં ફોસ્ફરસ તો હોય જ છે સાથે સાથે કેલ્શિયમ અને નાઇટ્રોજન પણ હોય છે, જે આપણી જમીનને પોચી અને એકદમ ભરભરી બનાવે છે। તો શક્ય હોય ત્યાં સુધી ખેડૂત મિત્રોએ ડીએપીની જગ્યાએ એસએસપી ખાતર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ, જેનાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે।
બીજું ખેડૂત મિત્રો એ ખાસ ધ્યાન રાખવું કે વાવણી થયા બાદ આંતરપાક પણ વાવવાનો આગ્રહ રાખી, કેમ કે આંતરપાકથી એમાં મિત્ર કીટોકોની વસ્તી વધારે રહે છે અને સાથે સાથે પિંજરપાક એટલે કે આખા પાકથી એમાં મિત્ર કીટોકોની વસ્તી વધારે રહે છે અને સાથે સાથે પિંજરપાક એટલે કે આખા કપાસના છોડમાં આપણે છાંટ નાખવાની, મકાઈ અથવા તો તુવેર અથવા ગલગોટા જેની છાંટ નાખવાથી એને પિંજરપાક કહેવામાં આવે છે. એ છાંટમાં જ્યાં જ્યાં છૂટક છૂટક છોડ ઉગશે ત્યાં મિત્ર કીટકો રહે છે અને મિત્ર કીટકો આપણા શત્રુ કીટકોને ખાઈ જશે. શત્રુ કીટકો એટલે આપણા થ્રીપ સફેદ માખી છે એમના મિત્ર કીટકો એટલે કે દાળિયા છે, ક્રાઇસોપા છે, કરોળિયા છે કે વાણિયા છે, આ બધા શત્રુ મિત્ર કીટકો છે. એ શત્રુ કીટકોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને રોજિંદુએ એનો નાશ કરે છે. એટલે કે આપણે વગર દવાએ એમનો પણ ઉપયોગ કરી શકીએ. તો શરૂઆતથી જ વાવણી સમયે આપણે આંતરપાકનો આગ્રહ રાખીએ. આંતરપાકમાં શક્ય હોય ત્યાં સુધી કઠોળ વર્ગના પાક વાવવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે કઠોળ વર્ગના પાકમાં એની મૂળની ગાંઠમાં નાઇટ્રોજન પેદા કરવાની શક્તિ ધરેલી છે. જમીનમાંથી નાઇટ્રોજન ખેંચી અને એની ગાંઠો બને છે. તો આપણા કપાસના પાકને નાઇટ્રોજન પણ વધારાનો મળશે. બીજું કે આપણો કપાસનો પાક છે એની સાથે સાથે આંતરપાક કરવાથી વધારાની એક આવક પણ મળે છે. એટલે કે આપણને આ આંતરપાક છે એ વરસાદી વાતાવરણમાં થઈ જતો હોવાથી એક વધારાની આવક મળે છે, જેથી કરીને ભવિષ્યમાં આપણા કપાસ ફેલ થાય તો એના માટે આપણને ટેકો થઈ શકે. તો ખાસ ખેડૂત મિત્રો આની કાળજી રાખવી. બીજું કે આ વર્ષે ખેડૂતો ઘણા મૂંઝવણમાં રહેશે, કારણ કે અત્યાર સુધી ખેડૂત મિત્રો એવું નક્કી કરતા હતા કે જે બિયારણની થેલીમાં નાનું 120 ગ્રામનું પેકેટ આવે એ પેકેટ જોતા તો ખબર પડતી કે આ કંપની સરકાર માન્ય કંપનીનું છે, અને જેમાં પેકેટ નહોતું આવતું તો ખેડૂતો સમજતા હતા કે આ લોકલ અને ઘરઘરાવ છે. પણ આ વર્ષથી સરકારશ્રીના આદેશ મુજબ નોન બીટીનું પેકેટ પણ ભેગું આવવા માંડશે, એટલે કે મિક્સ આવશે. એટલે ખેડૂત મિત્રોને ખાસ કાળજી રાખવી ખરીદતી વખતે કે બોલગાર્ડમાં પણ આ વખતે પેકેટ નહીં આવે, ભેગું મિક્સ કરવામાં આવશે. એટલે કંપનીનું પાકું બિલ લેશો તમે દુકાનવાળા પાસેથી તો જ તમને ખબર પડશે કે આ સાચું અને સારું બિયારણ છે. બીજું કે ખેડૂત મિત્રોએ મોનોક્રોટોફોસનો ઉપયોગ શરૂઆતથી કરતા હોય છે, તો મોનોક્રોટોફોસનો ઉપયોગ શરૂઆતથી કરવાનો ટાળીએ. શક્ય હોય ત્યાં સુધી આખું વર્ષ મોનોક્રોટોનો ઉપયોગ કરીએ જ નહીં, કેમ કે 112 દેશમાં એ દવા પ્રતિબંધિત છે અને મોનોક્રોટોફોસના ઉપયોગથી પાછળથી જે દવાઓ આપણે છાંટીએ છીએ એનો રિઝલ્ટ મળતું નથી. અને મોનોક્રોટોફોસ એ ખૂબ ઘાતક દવા છે, કેન્સર જેવી બીમારી કરે છે અને માનવ શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે. તો ખેડૂત મિત્રો આવી નાની નાની બાબતોનો આપણે ખ્યાલ રાખશું તો આપણે આવનારું વર્ષ સારું